नमस्ते विद्यार्थी मित्रों, आप सौने सौ पहला तो बीजा धोरण में प्रवेश करवा माटे खूब खूब शुभकामनाओं। आपने पहला धोरण में गुजराती में स्वर अने व्यंजन सीखी गया छे। स्वर आपणे अ थी अह सुधी अने व्यंजन आपणे क थी ज्ञ सुधी सीखी गया छे। अने आपणे व्यंजन में स्र अने त्र पण सीख्या हता, जेनो आगळ उपयोग थाय छे एटले आपणे ए पण एमां एड करीने सीखी गया हता। अने आ सिवाय आपणे अ थी अह सुधीना शब्दों चित्रों अने क थी ज्ञ सुधीना शब्दों अने चित्रों पण आपणे चोपड़ी में सीखी गया छे। अने आ सिवाय आपणे फळ फूल जंगली प्राणियों पालतू प्राणियों रंग वाहन ए बधा विषय आपणे सीखी गया छे। तो हवे आपणे बीजा धोरण में आपणे अ ना शब्दों सीखीशुं। ए पहेला हूँ तमने कही दऊं कि अत्यारे कोरोना अने महामारी हजी चाले छे, तो तमारे दिवस में 3-4 वार हाथ धोवाना, सैनिटाइज करवाना, 15-20 सेकंड सुधी हाथ धोवाना, सोशल डिस्टन्स जाळवानुं, बने त्यां सुधी तमारे बहार जवानुं नहीं। तमारे कई काम होय ज नहीं लगभग बहार जवानुं, पण कदाच मम्मी पप्पा साथे बहार जवानुं थाय तो मास्कनो उपयोग करवानो, अने आपणे बने एटली कसरत पण घरे करवानी, योगा पण करवाना जे तमे सीखी गया छो। आपणे आपणुं ध्यान राखवानुं जेथी आपणे कोरोनानी महामारीमां फसाई न जईए। तो हवे आपणे गुजरातीमां अ ना शब्दो शीखीशुं। तो तमारो सौथी पहेलो पाठ छे अ बे अक्षरना शब्दो। तो एमां आपणे पहेला जोयुं हतुं गया वर्षे के कोई पण अक्षरमां अ जोड़ाय त्यारे ज ए आखो अक्षर बने छे। एटले के क बोलीए तो क एवुं आपणे नथी बोलता, क बोलीए छे तो क पूरो बोलीए तो एमां साथे अ पण जोड़ाय छे। तो क प्लस अ इज इक्वल टू क बराबर क। तो आवी रीते व्यंजनना दरेक अक्षरोमां अ साथे जोड़ाय पछी ज ए आखो अक्षर बने छे। तो आपणे क ख एवुं बोलीए तो एनी नीचे आपणे सहज लाइन करीए छे, एटले के ए अक्षर खोड़ो होय छे, एनी साथे अ जोड़ाय पछी ज ए अक्षर पूरो बने छे। तो आपणे आजे अ बे अक्षरना शब्दो विशे जोईशुं। तो सौथी पहेलुं छे क प्लस अ तो क थाय छे, एवी रीते फ प्लસ અ તો ફ। તો પહેલું પિક્ચર છે ફળનું પિક્ચર છે તમારે બુકમાં, તો ફળ એટલે ફ પ્લસ અ ઇઝ ઇક્વલ ટુ ફળ। એવી રીતે બીજું પિક્ચર જે છે, બીજું ચિત્ર છે એ કપનું છે, તો ક પ્લસ અ એટલે ક પૂરો અને પ જોડાય એની સાથે એટલે કપ। તો ફળ અને કપ આ બંને ચિત્રો તમારે પહેલો જે લેસન છે એમાં આપેલા છે। પછી આપણે નીચેના જોઈએ, વાક્યો છે તે જોઈએ। એક પિક્ચર આપેલું છે, બાજુમાં ચિત્ર આપેલું છે, એ ચિત્રમાં એક છોકરો છે, તેનું નામ જય છે। તો એ શું શું કામ કરે છે એના વિશે વાક્યો આપેલા છે। લખ 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 જય લખ જય નળ લખ જય હળ લખ જય વડ લખ જય પગ લખ। બાજુમાં તમને જે ચિત્ર આપેલું છે તેમાં હળ નળ એ બધાના ચિત્રો આપેલા છે, તેના પરથી તમને ખબર પડશે વડ પણ આપેલું છે। વડ એટલે એક ઝાડ છે અને હળ છે એ જયના હાથમાં, એ હળ એટલે કે ખેતરમાં ખોદવાનું એક સાધન આવે છે, ખેતી કરવા માટેનું એક સાધન છે એને હળ કહેવાય। તો આ બધા પિક્ચરો આપેલા છે, તો આમાં બે અક્ષરના શબ્દો ઘણા બધા છે, તો આપણે એ બે અક્ષરના શબ્દો જોઈએ હવે। લખ જય નળ હળ વડ અને પગ, આ બધા અક્ષરો બે અક્ષરના શબ્દો છે અને તેમાં બધામાં અ આવે છે સાથે। આપણે લખ એવું નથી બોલી જતા, લખ તો લખ આખું બોલીએ એ બંનેમાં અનો ઉપયોગ થાય છે, મતલબ કે લ અને ખ સાથે અ જોડાય છે। તો હવે આપણે આ શબ્દોનું અંગ્રેજી જોઈએ। એક બાજુ આપણને ગુજરાતીમાં આપેલું છે, ગુજરાતી શબ્દો આપેલા છે, અને બીજી બાજુ તેના અંગ્રેજી શબ્દો આપેલા છે। તો લખ, લખને અંગ્રેજીમાં શું કહેવાય તમને ખબર છે? લખને અંગ્રેજીમાં રાઇટ કહેવાય, રાઇટ એટલે લખવું। પછી બીજો શબ્દ છે નળ, નળ એટલે તમારા બધાના ઘરમાં નળ હોય છે, તો નળમાંથી પાણી આવે એ નળ, તો નળને ઇંગ્લિશમાં ટેપ કહેવાય, TAP ટેપ। એના પછીનો શબ્દ છે હળ,
હળ એટલે મેં તમને કીધું કે ખેતી કરવા માટેનું એક સાધન આવે છે એને હળ કહેવાય. તો હળ એટલે પ્લગ, PLOUGH. તેના પછી છે વડ. વડ એક ઝાડનું નામ છે, એ વડની વડવાઈઓ હોય અને ઘણી જગ્યાએ એ વડ એટલા મોટા થઈ ગયા હોય છે કે તેની વડવાઈઓ છે જમીનમાં જતી રહે તો આપણને ખબર નથી પડતી કે આનું મેઇન થડ એટલે કે એ મેઇન ક્યાંથી ઉગેલું હશે એ આપણને ખબર નથી પડતી. તો વડ એટલે બનિયાન ટ્રી, એ ખૂબ જ મજબૂત હોય છે, તેની જે વડવાઈઓ હોય છે તેની સાથે આપણે લટકીને હિંચકા પણ ખાઈ શકીએ તો પણ એ તૂટતી નથી એટલી મજબૂત હોય છે. અને છેલ્લો શબ્દ છે પગ. પગનું ઇંગ્લિશ છે લેગ, તો પગ એટલે લેગ, જેનાથી આપણે ચાલીએ છીએ. તો આ બે અક્ષરવાળા શબ્દો છે. તો તમે ઘરે આ સિવાય પણ બે શબ્દવાળા, બે અક્ષરવાળા શબ્દો શોધી શકો છો. તો તમારે તમારા ઘરમાં જ આવા બે અક્ષરના શબ્દો તમને મળી શકે તો તમારે એ ગોતવાના. બે અક્ષરવાળા શબ્દો ઓછામાં ઓછા 10 શબ્દો તમારે ગોતવાના. આના સિવાય તમારી ચોપડીમાં ઘણા બધા બે અક્ષરના શબ્દો આપેલા છે જે હું તમને અત્યારે વાંચીને સંભળાવું છું અને સમજાવું પણ છું. ઘર, ઘર એટલે આપણે જેમાં રહીએ છીએ એને ઘર કહેવાય, જેને આપણે ઇંગ્લિશમાં હોમ અથવા હાઉસ કહીએ છીએ. ચઢ, ચઢ એટલે આપણે પર્વત ચઢીએ, દાદરા ચઢીએ, એ ચઢવું કહેવાય, જેને ઇંગ્લિશમાં ક્લિમ્બ કહેવાય છે, ક્લાઇમ્બ કહેવાય છે. પછી બસ, બસ એટલે આપણે જેમાં અવર જવર કરીએ છીએ તેને બસ કહેવાય. બસ ઘણી બધી જાતની હોય છે, AMTS હોય, BRTS હોય, તો એને બસ કહેવાય. પછી કપ, જેમાં આપણે દૂધ પીએ, શરબત પણ પીતા હોય છે ઘણા લોકો, તો એને કપ કહેવાય. લખ એટલે લખવું, જે આપણે જોયું. ફળ, ફળ એટલે બધા જ ફળ તેમાં આવી જાય, કેળા, ચીકુ, દ્રાક્ષ, મોસંબી, તે બધા ફળ કહેવાય, જેને ઇંગ્લિશમાં ફ્રૂટ કહીએ છીએ આપણે. પછી વડ, જે આપણે આગળ જોયું, એક ઝાડ છે, બનિયાન ટ્રી. પછી નળ, એ પણ આપણે જોયું, ટેપ. પછી પગ, એ પણ આપણે આગળ જોયું. હસ, હસવું એને હસ કહેવાય, જેને લાફ કહીએ છીએ આપણે, લાફિંગ કહીએ છીએ. પછી તર, તર એટલે તરવું, પાણીમાં તરીએ છીએ, સ્વિમિંગ કરીએ છીએ તે. પછી મગ, મગ એટલે આપણે મોટો મગ હોય છે જે નાના છોકરાઓને બહુ ગમતો હોય છે, તેમાં દૂધ પીતા હોય છે એ લોકો, એ મગ કહેવાય મોટો. પછી ચઢ, ચઢ એટલે ઉપર ચઢવું, ઝાડ ઉપર ચઢવું કે દિવાલ પર ચઢવું, એને ચઢ કહેવાય. પછી યશ, યશ એટલે કોઈ છોકરાનું નામ પણ હોય અને યશ એટલે કીર્તિ, પ્રશંસા, જેને બહુ સારું કામ કરે એને યશ મળે, એ યશ પણ કહેવાય. પછી જય, જય એ છોકરાનું નામ પણ હોય અને આપણે એમ પર એમ પણ કહીએ છીએ કે અંબે માતાની જય, કે કોઈ પણ માતાજીની કે કોઈ પણ ભગવાનની આપણે જય બોલાવીએ છીએ. પછી ડગ, ડગ એટલે ડગી જવું, કોઈ નાના છોકરા હજી ચાલતા જ શીખ્યા હોય તો એનો પગ જમીન પર મૂકે તો થોડો ડગી જાય, મતલબ પડવા જેવો થઈ જાય, એને ડગ કહેવાય. આ સિવાય તમારી બુકમાં એક્સરસાઇઝ છે એટલે કે સ્વાધ્યાય છે, તેમાં પિક્ચરો આપેલા છે, તેને ઓળખવાના છે, તેના નામ આપેલા જ છે અને આપણે એ પિક્ચર જોઈને એ શબ્દનું નામ વાંચવાનું છે અને એની નીચે આપેલી છે આપણને જગ્યા, ત્યાં આગળ એ શબ્દ લખવાના છે. તો સૌથી પહેલું પિક્ચર છે, ચિત્ર છે કપ, બીજું છે વડ, પછી બસ, ઘર, નળ અને છત. આમાં આપણે લગભગ બધા શબ્દોના અર્થ જાણી ગયા છે, શીખી ગયા છે, ખાલી છત એક શબ્દ બાકી છે. તો છત એટલે આપણે ઘરમાં જે ઉપરની જે દીવાલ હોય એને છત કહેવાય. ઘણા લોકો ઝૂંપડામાં રહેતા હોય છે તો એમાં ઉપર નળિયા હોય છે અથવા તો છાપરા હોય છે તો એ એમના માટે છત જ છે. તો છત એટલે ઉપરની જે સીલિંગ હોય, ઉપરની જે દીવાલ હોય એને છત કહેવાય. આના પછી છે જોડકા જોડવાના. તો આજુબાજુ બે બે પિક્ચરો આપેલા છે અને વચ્ચે તેના નામ આપેલા છે તો આપણે એ સાચા પિક્ચરને સાચા નામ સાથે જોડવાના છે. તો તેમાં સૌથી પહેલું છે ઘર, પછી તેની નીચે છે રથ, ઘરની સામે છે પગ અને તેની નીચે છે ફળ. તો આ ચારે ચાર પિક્ચરના નામ વચ્ચે આપેલા જ છે તો આપણે એ ચિત્રને તેના સાચા નામ સાથે જોડવાના છે. તેની બાજુમાં એક ડોટ આપેલું છે તેની સાથે તે નામને જોડવાના છે. તો મિત્રો, તમને આ અ બે અક્ષરના શબ્દોમાં ઘણા બધા શબ્દો તથા શીખવા મળ્યા હશે અને તમને સમજ પડી હશે. તો તમે તમારા મમ્મી પપ્પા કે દાદા દાદી ઘરમાં હોય તેમની પાસેથી આવા બે અક્ષરના શબ્દો જાણો, શીખો અને લખો. આપણે કક્કો તો શીખી જ ગયા છીએ તો તમને હવે લખતા આવડે છે તો તમે તમારા મમ્મી પાસેથી આ શબ્દો જાણો અને તમે જાતે લખવાનો પ્રયત્ન કરો. તમને આ પાઠમાં
સમજણ પડી હશે. હવે આ પાઠને રિલેટેડ તમને એસાઇનમેન્ટ પણ હું મોકલીશ, તો એ તમારે લખવાનું છે. તો મિત્રો, આશા રાખું કે તમે આ પાઠ સારી રીતે સમજી શક્યા હશો અને આનું વધારે વાર અધ્યયન કરજો તો તમને વધુ સમજમાં આવશે. આભાર.